नमस्कार मित्रों, आज आपणे नेटसब कंपनीनी एग्रीकल्चर प्रोडक्टनी माहिती तमने हूँ आपवा जई रह्यो छुं। तो आजे आपणो भारत देश एटले 70% खेती प्रधान देश, अने एमां पण अत्यारे हूँ तमने वात करूँ के अत्यारे हालनी जे कंडिशन प्रमाणे जोवा जईए तो अत्यारे ऑर्गेनिक तरफ घणा बधा खेडूतो वळ्या छे, अने फ्यूचरमां ऑर्गेनिक तरफ जवुं पण जरूरी छे। कारण के अत्यारे तमे जुओ के अत्यारे जे आपणे केमिकल बेस्ड जे प्रोडक्ट वापरीए छीए तो तेनी अंदर घणा बधा साइड इफेक्ट पण थई रह्या छे। आजे कैंसर जे भयंकर बीमारीओ जो आवी होय तो ए केमिकल दवाओना कारणे छे, अने आजे धीमे धीमे घणा बधा खेडूतो ऑर्गेनिक खेती करी रह्या छे। तो मित्रो, हूँ तमने आजे जे प्रोडक्टनी वात करवानो छुं तो कॉस्टिंगनी दृष्टिए पण एकदम नजीवा भावे મળી રહી છે, ડિસ્કાઉન્ટ પણ કંપની આપે છે, અને ત્યારબાદ જે આપણે દવાઓ વાપરીએ છીએ તેના કરતાં પણ ઘણો ઓછા ખર્ચે આપણી અહીંયા ખેતી થવાની છે। તો આજે તમે આ મારો વિડીયો કન્ટિન્યુઅસ જોજો અને એન્ડ સુધી, કે જે પ્રોડક્ટની તમને માહિતી આપવાનો છું તો તમને ખૂબ જ કામ લાગવાની છે। જો તમે ખેતી કરતા હશો તો તમને 100% ઉપયોગી છે, ત્યારબાદ જો ખેતી નથી કરતા તો બીજા અન્ય જે ખેડૂતો ખેતી કરે છે તેના સુધી પણ આ તમે માહિતી પહોંચાડી શકો છો। તો આપણે સ્ટાર્ટ કરીએ કે જે કંપનીની, તો હું કંપનીની વાત કરીએ તો યસ, તો મિત્રો અત્યારે હું તમને જે પ્રોડક્ટની ઇન્ફોર્મેશન આપવાનો છું તો આપણે જોઈ લઈએ। સૌથી પહેલાં હું તમને બતાવીશ અહીંયા આપણી કંપની સ્ટીમરીચ। હવે આ સ્ટીમરીચની અંદર કંપનીના બે પેકિંગ આવશે, એક લીટરમાં આવશે અને બીજું 500 ગ્રામમાં આવશે। લીટરની જે પ્રાઇસ છે એ 1695 રૂપિયા છે અને 500 ગ્રામની પ્રાઇસ 1000 રૂપિયા છે। હવે હું તમને વાત કરું કે આ સ્ટીમરીચ પ્રોડક્ટ કેવી રીતે કામ કરે છે। તો સૌથી પહેલાં તો બધા જ પાકની અંદર આમનો આ સ્ટીમરીચનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। રચકાથી માંડી અને શેરડી સુધીના તમામ પાકની અંદર આ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। હવે આ પ્રોડક્ટ કામ કેવી રીતે કરે છે, તો સૌથી પહેલાં કોઈ બિયારણ હોય તો બિયારણની અંદર 1 લિટરની અંદર 1 ml નાખી અને એનો પટ આપી દેવામાં આવે તો એનું જર્મિનેશન રેશિયો જે છે એ વધી જશે। અત્યારે આપણે વાત કરીએ કે કોઈ પણ બિયારણની થેલી લાવીએ આપણે તો તેના ઉપર લખેલું હશે 60-70% જર્મિનેશન। તો મિત્રો, બિયારણ તો બધું જનરલી ઉગી જ જતું હોય છે, પરંતુ અમુક બિયારણ એવું હોય છે કે જેની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, તેની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ આપણે આ સ્ટીમરીચ કરે છે। બીજું કે જ્યારે 4-5 પત્તે થાય ત્યારે પહેલો સ્પ્રે 15 લિટરના પંપમાં 15-30 ml લઈ અને એનો જે સ્પ્રે મારવામાં આવે તો એનો ગ્રોથ સારો થશે। ત્યારબાદ ફ્લાવરિંગ સ્ટેજ આવે ત્યારે જો સ્પ્રે મારવામાં આવે તો ફ્લાવરિંગ વધારે આવે છે, ફ્લાવરિંગ ઓછું ખરે છે। અને બીજું કે જ્યારે ફળ લાગે ત્યારે જ્યારે સ્પ્રે મારવામાં આવે છે તો ત્યારે એની ફળની ક્વોલિટી અને સાઇઝ વધારવાનું કામ આપણે આ સ્ટીમરીચ કરે છે। મિત્રો, આજે વાત કરીએ તો આ બધી જ વસ્તુ માટે અલગ અલગ પ્રોડક્ટ આપણે લાવવા પડતા હોઈએ છીએ, પરંતુ આ સ્ટીમરીચ, એક જ સ્ટીમરીચ આટલા બધા કામ કરે છે। ત્યારબાદ દરિયાની અંદર જે સેવાળ અલ્ગિન મરીનેનો વર્કઆઉટ કરવામાં આવેલો છે, તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એડ કરવામાં આવેલા છે અને 100% આયુર્વેદિક હોવાના કારણે કોઈ પણ પાક ઉપર કોઈ સાઇડ ઇફેક્ટ પણ કરતી નથી। તો મિત્રો, આપણે આ સ્ટીમરીચનો ઉપયોગ આપણે એ રીતે કરી શકીએ છીએ। ત્યારબાદ આપણી પાસે અહીંયા બાયો 99, તો મિત્રો હું તમને બાયો 99ની વાત કરું તો આ બાયો 99 સ્પ્રેડર, સ્ટીકર અને મિક્સર આ ત્રણ કામ કરે છે। ત્યારબાદ તેની અંદર લીંબોળીનું અને કણજનું તેલ એડ કરવામાં આવેલું છે કે તેની તેલના કારણે જંતુનાશક દવાનો 25-30% ખર્ચો ઓછો કરે છે। ત્યારબાદ ડ્રીપની અંદર પણ જો આપવામાં આવે તો એ ડ્રીપ પણ ક્લીન કરવાનું કામ આપણે બાયો 99 કરે છે। બીજું કે ત્રણ અલગ અલગ ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસુ, આ ત્રણ ઋતુ સામે પ્રોટેક્શન છોડને પણ કરવાનું કામ આપણે બાયો 99 કરે છે। તો આ પણ બે પેકિંગમાં આવશે, 250 ml અને 500 ml, 250 ml 749 રૂપિયા છે અને 500 ml 1399 રૂપિયા એની MRP છે। તો આપણે આનું પ્રમાણ 15 લિટર પંપની અંદર માત્ર 3 ml જ લેવાનું રહેશે। તો આપણો બાયો 99 છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા હું તમને બતાવવા માંગીશ રેપઅપ। તો આ રેપઅપ છે આપણી, એ ફૂગનાશક છે। મિત્રો, ફૂગનાશક માટે અલગ અલગ ઘણી કંપનીઓ પ્રોડક્ટ બનાવે છે, પણ આપણી જે કંપનીની પ્રોડક્ટની વાત કરું તો એ 100% મતલબ બેક્ટેરિયલ ફોર્મમાં બનાવવામાં આવેલી છે કે જ્યારે કોઈ પણ છોડ ઉપર એડવાન્સમાં એનો સ્પ્રે મારવામાં આવે તો એની ઉપર એક અદ્રશ્ય આવરણ બની જશે અને એની ઉપર ઝીણી જીવા ડંખ નહીં મારે। હું તમને વાત કરું ફૂગ, તો જ્યારે કોઈ પણ છોડ હોય તો એની ઉપર સૂક્ષ્મ જીવા ડંખ મારે અને ડંખ મારે ત્યારબાદ એ તેમાંથી રસ બહાર નીકળતો હોય છે
અને રસ બહાર નીકળે તો જીવાત અંદર એન્ટર થઈ જતી હોય છે અને પછી એનો કોઈ પણ ઈલાજ થતો નથી, તેનો કોઈ પણ ઉપાય નથી. પરંતુ આપણે રેપકનો સ્પ્રે માર્યા પછી કોઈ પણ ઝીણી જીવાત તેની પર ડંખ નથી મારતી, અને ડંખ નથી મારતી મતલબ કે એના અંદર ઘૂસશે નહીં. તો એનાથી 100% આપણને બેનિફિટ રેપકથી થશે. 15 લિટર પંપની અંદર માત્ર 30 ml એનો સ્પ્રે મારવાનો રહેશે. બીજું કે કોઈ ફૂગ આવી ગઈ છે તો એના માટે 50 ml 15 લિટર પંપની સ્પ્રે મારશો તો પણ એને કંટ્રોલ કરવાનું કામ આપણે રેપક કરે છે. બીજું કે 15 એનું લિટરની જે પ્રાઇસ છે એ 1500 રૂપિયા છે. તો આપણે આ રેપક પ્રોડક્ટનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આગળ આપણે વાત કરીએ તો બીજી આપણી પાસે ઇન્ટેક્ટ કરીને છે. હવે ઇન્ટેક્ટ પ્રોડક્ટ છે તો એ જંતુનાશક છે. અત્યારે તમે જુઓ કે જીવાતનો ઉપદ્રવ હોય વધે ત્યારે ખેડૂતો ઘણા બધા રૂપિયાનો ખર્ચો કરતા હોય છે, અલગ અલગ કંપનીની પ્રોડક્ટ લાવતા હોય છે. પરંતુ હું તમને વાત કરું ઇન્ટેક પ્રોડક્ટની, તો આ ઇન્ટેક પ્રોડક્ટ છે એ 100% આયુર્વેદિક છે. અને આ ઇન્ટેક પ્રોડક્ટથી બેનિફિટ શું થશે તો સૌથી પહેલાં જીવાતની પેરાલિસિસ થઈ જશે, મતલબ કે લકવા થઈ જશે, અને એ બીજા પત્તા ઉપર ડંખની મારી શકે એવી એની કન્ડિશન થઈ જશે. બીજું કે આનો સ્પ્રે માર્યા પછી ઈંડાનો નાશ કરશે, મતલબ ઈંડા નાશ થઈ જશે તો બીજી વખતે એ આવવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે. બીજું કે આનું પ્રમાણ જે છે 15 લિટર પંપની અંદર 30 ml છે, અને બીજું કે એની 250 ml પ્રાઇસ છે 1500 રૂપિયા. તો મિત્રો આ બીજું, બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરું તો આ ઇન્ટકનો યુઝ કર્યા પછી મધમાખી પણ આવશે. હા યસ, તો મિત્રો અત્યારે જે કેમિકલ દવાઓ આપણે છાંટીએ છીએ એના કારણે મધમાખી આવતી નથી, તેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ ફલનની જે પ્રોસેસ છે તેની અંદર થતા હોય છે. તો આપણે ઇન્ટેક સ્પ્રે માર્યા પછી મધમાખી પણ એની અંદર આવે છે અને બહુ સરસ એનું રિઝલ્ટ આપણને અહીંયા મળે છે. તો આપણે ઇન્ટેક છે જંતુનાશક. ત્યારબાદ આપણી પાસે બે બેક્ટેરિયલ ખાતર છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સેટ સોઇલ હેલ્થ એન્હાન્સમેન્ટ ટેકનોલોજી. જમીનની રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોને સારા બનાવવાનું કામ આપણે આ સેટ કરે છે. બીજું કે આ સેટ 1 એકરમાં સિઝનમાં 1 જ વાર આપવાની રહેશે, સાથે 2 કિલો ગોળ એડ કરવામાં આવે તો એના બેક્ટેરિયા જે છે બોટલની અંદર હશે ત્યાં સુધી એ મૃત અવસ્થામાં હશે, અને જ્યારે એ પાણીના સંપર્કમાં આવે છે તો ઓટોમેટિકલી જીવિત થઈ જશે. અને ગોળ સાથે એડ કરવામાં આવે છે તો એની જે પ્રોસેસ છે વધવાની એ સ્પીડલી વધી જશે, અને જમીનની અંદર જે પોષક તત્વો પડેલા છે એને મૂળ સુધી પહોંચાડવાનું કામ આપણે આ સેટ પ્રોડક્ટ કરે છે. તો એની પ્રાઇસ 1 લિટરની 1200 રૂપિયા છે, સિઝનની અંદર 1 જ વાર આપવાનું રહેશે. તો આપણે આ સેટ છે એ ખાતરનું કામ કરે છે, કોઈ પણ પાકની અંદર આપણે સિઝનમાં 1 વખત આપી શકીએ છીએ. ત્યારબાદ આપણે અહીંયા હું તમને બતાવવા માંગીશ NPK. અહીંયા N P અને K. તો અહીંયા બજારની અંદર પણ NPKના બેક્ટેરિયા મળશે, પરંતુ જે બેક્ટેરિયા છે એ ટેમ્પરરી, મતલબ એનો જે માત્રા હોય છે જીવિત રહેવાની એ અમુક સમય દરમિયાન રહેતી હોય છે. પરંતુ અહીં હું તમને આપણા NPKની વાત કરું તો એની પ્રાઇસ પણ 1 લિટરની માત્ર 600 રૂપિયા છે. અને એ બેક્ટેરિયા જે છે એ મતલબ ગ્રોથ પ્રમોટર છે. એકવાર મતલબ કે પાણીના સંપર્કમાં આવ્યા પછી એ એકના અનેક થતા રહે છે. એનું કામ શું છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને પૂરતા પ્રમાણમાં મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે. અત્યારે મિત્રો જે આપણે યુરિયા વાપરીએ છીએ તો તેની જગ્યાએ માત્ર ખાલી આપણે N આપીએ છીએ તો એ પણ સારો એવો ગ્રોથ કરાવી આપે છે, અને એ કન્ટિન્યુઅસ રહેશે. જ્યારે યુરિયાનું આપ્યા પછી અમુક સમય દરમિયાન રહેતું હોય છે અને એના પછી જીવાત પણ આવતી હોય છે, પરંતુ આપણું NPK આપ્યા પછી એ કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને કોઈ પણ પાકની અંદર જ્યારે P અને K નો જો આપણે ઉપયોગ કરવો હોય તો જ્યારે કોઈ પણ પાક, મતલબ જ્યારે એનું ફળ લાગી ગયું ત્યારબાદ એને જો આપવામાં આવે તો એનું મતલબ ક્વોલિટી અને સાઇઝ સારી મેન્ટેન કરવામાં પણ એ કામ ઉપયોગી થાય છે. બીજું આપણે વાત કરીએ, અહીંયા મેં તમને બતાવ્યું તો એ પ્રમાણે આપણી પાસે વિકાસ માટેની ફૂગનાશક, જંતુનાશક અને 2 પ્રકારના ખાતર આપણી પાસે અવેલેબલ છે, અને એ પણ 100% આયુર્વેદિક. તો મિત્રો અત્યારે આયુર્વેદિક આપણે ખેતી કરવી હોય તો અહીંયા મેં તમને જે પ્રાઇસ બતાવી તેમાં કંપની મિનિમમ 15-30% સુધી તમને ડિસ્કાઉન્ટ પણ આપે છે, અને પાકું GST-વાળું તમારા નામનું બિલ પણ અહીંયા તમને મળી જશે. તો આ મિત્રો મેં તમને વાત કરી આપણી ખેતીવાડીની પ્રોડક્ટની. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીંયા આપણી પાસે ખેતીની પ્રોડક્ટ સાથે જે ખેડૂતો સંકળાયેલા છે તો એ પશુપાલન પણ કરતા હોય છે, તો આપણી પાસે પશુપાલનની પ્રોડક્ટ પણ અહીંયા છે. તો હું તમને થોડી અહીંયા એ પણ બતાવવા માંગીશ કે આપણી પાસે અહીંયા પેટ લોશન કરીને આવે છે. તો આ પશુની અંદર કે જે લોહી ચૂસવાળા જંતુઓ છે, ઇતેડી છે, માખી છે, બગાઈ છે, મચ્છર છે, તો એને જો લગાવવામાં આવે સ્કિન પર તો એને જીવજંતુઓ નુકસાન કરતા નથી, અને ચામડીના રોગને પણ એ
મતલબ થતો હશે તો એ પણ મટાડવાનું કામ આપણો પેટલોસન કરે છે. બીજું કે મેડિકલમાંથી જે આપણે કેમિકલ જે આપણે લાવીએ છીએ તો સ્કીન પર પણ નુકસાન થતા હોય છે, કદાચ એના અંદર પેટની અંદર ચાલ્યું જાય તો પણ ઘણા બધા નુકસાન થતા હોય છે, પણ આપણો આ જે પેટલોસન છે કોઈ નુકસાન કરતું નથી. તો આપણો પેટલોસન ત્યારબાદ સૌથી બેસ્ટ પ્રોડક્ટ, આના તમે ઘણા બધા વિડીયોઝ પણ જોયા હશે અને એના રિઝલ્ટ પણ તમે જોયા હશે, પરંતુ હું તમને આ સીએફસી પ્રોડક્ટની વાત કરું તો કેટલ ફીડ પ્રોડક્ટ છે અને તેનો ઉપયોગ મતલબ દરેક પ્રકારના પશુપાલકો કરી શકે છે. તો તેની જે માત્ર જે એ માત્ર 10 ગ્રામ જે સવાર સાંજ બે ટાઈમ આપણે આપવાનું રહેશે. બીજું કે એની અંદર જે કન્ટેન્ટ એડ કરવામાં આવેલા છે, તો અહીંયા તમને હું બતાવવા માંગીશ કે ટોટલ અહીંયા તમામ પ્રકારના કન્ટેન્ટ એડ કરેલા છે કે જે પશુને રેગ્યુલર જોઈએ છે, તો એ બધા જ 1-10 ગ્રામની ચમચીની અંદર એને મળી જશે. તો એના જે MRP છે 500 ગ્રામની 650 રૂપિયા MRP છે અને એ પેટલોસનની 550 રૂપિયા MRP છે. મિત્રો અહીંયા વાત કરું તેના બેનિફિટ, તો સૌથી પહેલાં તો પશુની કેલ્શિયમને ખોટને પૂરી કરવામાં મદદ કરશે. બીજા નંબરમાં કે વેતર નહીં છોડે. અત્યારે તમે જો કોઈ પણ પશુ વેતર છોડે તો ઘણા બધા નુકસાન થતું હોય છે, પરંતુ અહીંયા વેતર પણ નહીં છોડે. બીજું કે તેની અંદર પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક બે રસી એડ કરવામાં આવેલી છે, કે અંદર જેટલો પણ ઘાસચારો ખાય છે પશુ તેની સાથે કેમિકલ કચરો પણ જમા થતો હોય છે પેટની અંદર, તો એ રસી છે એ બધો જ કચરો નિકાલ કરવાનું કામ કરે છે. બીજા નંબરમાં રેગ્યુલર જો એને ખવડાવવામાં આવે તો 1-1.5 લિટર દૂધ અથવા 1-1.5 ફેટની અંદર પણ વધારો થશે. બીજું કે તેની અંદર વિદરકંદી અને મેથી નામની જડીબુટી એડ કરવામાં આવેલી છે, કે પશુની અંદર જે દૂધમાં વાસ આવે છે એ વાસ પણ આવવા દેતું નથી. તો આ બધા પ્રકારના બેનિફિટ અહીંયા મળે છે. બીજું આપણે વાત કરીએ તો આ બધી પ્રોડક્ટ 100% એવી રીત છે, કોઈ પણ જાતનું કોઈ નુકસાન નથી. વધારે ઇન્ફોર્મેશન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 8320-9806. અને બીજું કે અહીંયા તમને આ બધી પ્રોડક્ટ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમને મળી જશે. આજે મેં તમને જે ઇન્ફોર્મેશન આપી તો તમને સારી લાગી હોય તો તમે આ વિડીયો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ત્યારબાદ વધારે માહિતી માટે તમે મારો સંપર્ક પણ કરી શકો છો. તો થેન્ક યુ વેરી મચ આપે મને સાંભળ્યું બદલ. આભાર.